સુરત શહેરના નવા મહાનગરપાલિકાના કમિશનર પદે બંછાનિધિ પાણીએ ચાર્જ સંભાળ્યો હતો ત્યારે તેઓએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક અને સ્વચ્છતા માટે સેશરમ રાખ્યા વગર જંગ છેડવામાં આવશે. સુરત શહેરના નવા મહાનગરપાલિકાના કમિશનર પદે બંછાનિધિ પાણીએ ચાર્જ સંભાળ્યો હતો. શહેરના વિકાસને પ્રાધાન્ય આપવાની સાથે સાથે સ્વચ્છતા અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અંગે ભાર મૂકતા બંછાનિધિએ જણાવ્યું હતું કે ફ્લાયઓવરના શહેર તરીકે જાણીતા સુરતમાં વધુ 10 ફ્લાયઓવરની કામગીરી ઝડપી બનાવવાની દિશામાં પ્રયત્નો તેજ કરવાનું પણ ઉમેર્યું હતું. બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે તાપી નદી સુરતની ઓળખ છે. શહેરનું નામ વૈશ્વિક ફલક પર ગુંજી રહ્યું છે ત્યારે શહેર અને તાપીનું ગૌરવ જળવાઈ રહે તે રીતે વિકાસના કાર્યો કરવામાં આવશે. તાપીના શુદ્ધિકરણની સાથે સાથે શહેરને સ્વચ્છતાના ક્રમમાં આગળ લઈ જવાની કોશિશો કરવામાં આવશે. સાથે જ શહેરના પાર્કિંગના પ્રશ્નો, માળખાકીય વિકાસ, સામાજિક આર્થિક સહિતની તમામ બાબતોનો ચોમુખી વિકાસ કરવાના પ્રયત્નો કરવામાં આવશે. બંછાનિધિ પાણી 2005ના બેચના છે. BA MA પોલિટિકલ સાયન્સ બાદ IAS માં જોડાયા. કચ્છમાં આસિસ્ટન્ટ કલેક્ટર, જૂનાગઢ અમદાવાદમાં DDO, સાબરકાંઠા બાદ ભાવનગરમાં કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને રાજકોટ પાલિકા કમિશનર બાદ સુરત આવ્યા છે. સુરતમાં આજે મેં મ્યુનિસિપલ કમિશનર સુરત તરીકે ચાર્જ લીધું છે અને સુરતના જે ડેવલપમેન્ટ છે, સુરતના જે વિકાસ થઈ રહ્યું છે એને સંપૂર્ણપણે વેગ આપવા માટે પ્રયત્ન કરીશ. સુરત એક ગ્લોબલ સિટી છે અને એક ગ્લોબલ સિટીનું પહેચાન સુરતને મળે એના માટે હું તમામ પ્રયત્ન કરીશ. સુરતમાં ખાસ કરીને જે તાપી રિવર છે, તાપી નદી જે છે એ સુરતનું પહેચાન છે અને એ નદીનું વિકાસ થાય, એ નદીની રિજુવિનેશન થાય અને સુરત જે છે એ તાપી નદીથી જેવી રીતે ઓળખાઈએ છીએ એવી રીતે તાપી નદીથી સુરતને ગૌરવ મળે એના માટે પ્રયત્ન કરીશું. પરવેશ કુરેશી, આઝાદ ન્યૂઝ, સુરત.